चर्चा करी थी હવે ત્યાંથી આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 9 ચાલો જો દરેક હોમવર્ક ની અંદર તમારે શું કરવાનું હું અહીંયા જે ગણાવું છું ને બરોબર બોર્ડ ઉપર એ પહેલા શું કરવાનું રફ બુક ની અંદર લખવાનું યાદ રાખજો રોજે રોજ નું હોમવર્ક બરોબર હવે હું દર લેક્ચર કે વિડિયો ની અંદર કહીશ નહીં લેક્ચર ની અંદર કે તમારે આ હોમવર્ક કરવાનું બરોબર તમારે એપ્લિકેશન ની અંદર હોમવર્ક આવે તો પણ આવે એ તો કરવાનું બરોબર આવશે હું જ્યારે જ્યારે મને એવું લાગશે કે આ એક્સ્ટ્રા હોમવર્ક ત્યારે હું એપ્લિકેશન ની અંદર તમને હું ક્યાંય કહી દઈશ કે આજે હોમવર્ક કરવાનું બાકી વિડીયો ની અંદર હું જે કઈ કહું એ તમારે કરવાનું પછી એપ્લિકેશન ની અંદર નથી આવ્યું તો શું હોમવર્ક કરવાનું એવા પ્રશ્ન તમને થવા જોઈએ નહીં આ ખાસ ધ્યાન રાખજો બરોબર જે કઈ અહીંયા કરાવું તે શું કરવાનું તમારે પહેલા રફ બુક માં લખવાનું પછી બાકી બુક માં ચલો હવે તમને પેલા અમુક નિશાની થી તમને ખબર હોવી જોઈએ બરોબર ચલો એક આ નિશાની આવે એક આ સાઇન આવે અને આ છે બરાબર સમજજો બરોબર જો આને કહેવાય લેસ ધેન આને કહેવાય ગ્રેટર ધેન અને આને કહેવાય બરાબર બરાબર આ તમને નિશાની વિશે બધાને આના બરાબર વિશે તમે જાણતા હોય આના વિશે તમે કદાચ નહીં જાણતા હોય તો ખબર છે પણ હવે અહીંયા ધ્યાન આપો આનો અર્થ શું થાય અને આનો ઉપયોગ કેવો હવે જો કોઈ પણ સંખ્યા કોઈ પણ બે સંખ્યા હોય એની વચ્ચે જ્યારે તમે લેસ ધેન મૂકો સમજો જ્યારે બે સંખ્યા વચ્ચે તમે લેસ ધેન મૂકો એટલે આનો મતલબ એવો થાય કે આ જે ખૂણાવાળો ભાગ છે ને એ નાનો ભાગ દર્શાવે મતલબ જો સંખ્યા હોય તો આ નાની સંખ્યા હોય બરોબર કોઈ પણ વસ્તુ હોય તો અહીંયા નાની વસ્તુ હોય અને આ જે ખુલ્લો ભાગ જે દર્શાવે ને અહીંયા અહીંયા મોટી સંખ્યા હોય સમજો અહીંયા નાની સંખ્યા હોય અહીંયા શું હોય મોટી સંખ્યા ખબર પડી તમને બરોબર આ નિશાની જ્યારે આવે ત્યારે શું હોય નિશાની તમે યાદ નહીં રાખો ખાલી એટલું યાદ રાખો ખુલ્લો ભાગ હોય ને આવી રીતના મોઢો આમ ફાળે એટલે શું થાય મોટી સંખ્યા હોય અને આ શું થાય કોણી બરોબર જો તમે આમ કોણી કોકને કોણી મારો બરોબર તો કોણી ખાય કોણ નાનો હોય એ અને મારે કોણ મોટો હોય તો જો આ શું થાય આ કોણી મારે એટલે આ નાની સંખ્યા અને આ જે ખુલ્લો ભાગ દર્શાવે બરોબર આ મોઢું ફાડીને ખાઈ જાય બરોબર આ મોટી સંખ્યા ખ્યાલ આવી ગયો તમને બસ એટલું જ યાદ રાખવાનું આ લ આકારમાં વંચાય જો આ કેવો આમ લાગે આપણે આમ લ આમ લખીએ કે નહીં એટલે આમ આ કે ટૂંકમાં આવી રીતના આમ લ જેવું થાય કે નહીં એટલે આને લેસ ધેન કહેવાય શું કહેવાય લેસ ધેન એટલે નથી કહેવાતું પણ આ તો તમને યાદ રહે એટલા માટે બરોબર આપણે આમ યાદ રાખવાનું લેસ ધેન ની નિશાની કે એટલે આવી રીતના મૂકવાનું ચલો હવે કઈ નહીં જો સમજો આ જે નિશાની આવી રીતના છે ને આને ઉલટાવી નાખ્યું બરોબર તો હવે તો તમને પેલા બધાને ખબર પડી ગઈ જો આ લેસ ધેન અહીંયા કઈ સંખ્યા હોય નાની અહીંયા કઈ સંખ્યા હોય મોટી બરોબર ડાબી બાજુ નાની જો ખૂણો હોય એ બાજુ નાની સંખ્યા હોય સમજો બસ એટલું હવે હું આ લેસ ધેન ને આમ ફેરવું મતલબ કે આવી રીતના કરું આ આમ હતું કે નહીં બરોબર એને હવે મેં આમ કર્યું એટલે ખૂણો આ બાજુ હોય તો આ નાની સંખ્યા ક્યાં આવે અહીંયા આવે ખૂણો હોય એની બાજુમાં હંમેશા નાની સંખ્યા આ મોટું મોટું આમ ફાડે અહીંયા આવે મોટી સંખ્યા બસ એટલું યાદ રાખવાનું હું જે બાજુ ખૂણો હોય એ બાજુ કઈ સંખ્યા હોય નાની સંખ્યા બસ પછી તેની સામે મોટી સંખ્યા ઓટોમેટિક આવડી જાય અહીંયા નાની સંખ્યા કઈ કઈ મોટી સંખ્યા ખ્યાલ આવી ગયો
less than અને greater than આ જો આમ ગ ની જેમ લખાય આપણે આમ ગ કેમ લખીએ આવી રીતના એટલે આમ ગ ઉપર ત્યાં લખવાનું greater than લ ઉપર થી less than એટલે વસ્તુ ખબર પડી ગઈ કે આ હું આવે સંબંધ હું દર્શાવે હવે જો આનો વાક્ય ની અંદર અથવા સંખ્યા ની અંદર ઉપયોગ કઈ રીતના થાય એ તમને પ્રશ્ન ની અંદર કીધેલું છે બરાબર એટલે તમને ખબર હોય બે બાજુ સંખ્યા હરખી હોય ત્યારે શું આવે બરાબર હવે જો તમને એવું કીધું છે કે ભાઈ વાક્યને સાચું બનાવવા માટે ખાનામાં ગ્રેટર ધેન લેસ ધેન અને બરાબર ચિહ્નનો ઉપયોગ કરો ચલો હવે હું એક પહેલું લખું છું અહીંયા હું એક જ કરાવીશ બાકીના બધા તમારે તમારે જાતે કરવાના છે બરોબર ધ્યાન આપજો માઇનસ ચાર પછી આવી રીતના તમને વચ્ચે ખાનું આપેલું છે બોક્સ અહીંયા લખેલા છે માઇનસ આઠ અહીંયા છે માઇનસ ચાર કૌંસ ઇન્ટુ માઇનસ ચાર ચલો જો પેલા તો અહીંયા સાદું રૂપ આપવાનું બરોબર અહીંયા જે કઈ તમને ક્રિયા કરવાની કીધી એની ક્રિયા કરવાની તો આમ લખાય માઇનસ આઠ અને આ છે માઇનસ ચાર એટલે આ કેટલા થાય માઇનસ માઇનસ પ્લસ એટલે આઠ ને ચાર બાર પણ કેવા આવશે માઇનસ બાર ચલો અહીંયા માઇનસ બાર આવી ગયા આટલી ખબર પડી હવે આ બાજુ ચેક કરીએ આ માઇનસ આઠ હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું અહીંયા તો પ્લસ હતા એટલે આ માઇનસ ના માઇનસ રાખ ખ્યાલ આવ્યો અહીંયા કૌંસ ની બહાર માઇનસ નિશાની છે એટલે કૌંસ ની અંદર રહેલી દરેક સંખ્યાની નિશાની ચેન્જ થાય આ માઇનસ ચેન્જા કેવા થાય પ્લસ ચાર હવે જો ઓછે વત્તે ઓછા ખ્યાલ આવે અહીંયા કેમ સરવાળો કર્યો કારણ કે બે માઇનસ હતા ઓછે ઓછે વધતા એટલે ઓછે ઓછે વધતા એટલે આઠ ને ચાર તો કે બાર એટલે અહીંયા લખ્યા હતા બાર પણ કેવા તો કે માઇનસ ચલો ઓછે વત્તે ઓછા થાય તો જો આ વાસ્તવમાં માઇનસ આઠ વત્તા ચાર એટલે કે ચાર માંથી આઠ બાદ કરવા વાસ્તવમાં એક છું ને પણ ચાર માંથી આઠ બાદ થાય તો કે નહીં તો શું કરો આઠ માંથી ચાર બાદ કરો કેટલા વધે તો કે ચાર પણ કેવા ચાર તો કે માઇનસ ચાર ખ્યાલ આવ્યો હવે તમારી પાસે જો આવી રીતના બોક્સ હતું આ બાજુ છે માઇનસ બાર બરોબર જો આવી રીતના છે કે નહીં આ બાજુ છે માઇનસ બાર અને અહીંયા છે માઇનસ ચાર તો ચલો આ બંને માંથી પેલા તો મોટી સંખ્યા કઈ આવે જે સંખ્યા શૂન્ય ની નજીક હોય બરોબર ઋણ નિશાનીમાં ખાસ યાદ રાખવાનું ઋણ સાઇન ની અંદર જે સંખ્યા શૂન્ય ની નજીક હોય એ સંખ્યા મોટી કહેવાય ચલો આ માત્ર ઋણ નિશાની માટે હું તમને કહું છું જેથી કરીને તમને સરળતાથી યાદ રહી જાય જે સંખ્યા શૂન્ય ની નજીક કઈ કહેવાય તો કે માઇનસ ચાર આ સંખ્યા કેવી થાય મોટી થાય કે નહીં મોટી સંખ્યા હોય એ બાજુ આપણે શું કરવાનું આવી રીતના મોટું ખુલ્લું રાખવાનું બસ નાની સંખ્યા બાજુ તો કે કોણી મારો એને ખબર આ માઇનસ બાર કેવી સંખ્યા થાય નાની સંખ્યા બરોબર હજી જો અહીંયા લખી દઉં આ નાની સંખ્યા અને આ થાય મોટી સંખ્યા એટલે તમને ખબર પડે કે આપણે ગ્રેટર થા લેસ ધેન મૂકવું છે તેનો ઉપયોગ બરોબર એવો છે કે નહીં બસ આવી રીતના તમારે પહેલા રફબુક ની અંદર ગણતરી કરવાની કે ભાઈ આ બંને સંખ્યા છે તો સાદું રૂપ આપવાનું એટલે જવાબ આવ્યો છે માઇનસ ચાર આનો જવાબ આવે છે માઇનસ બાર એટલે પછી નક્કી કરવાનું છે ખાના ની અંદર કયું ચિહ્ન આપવામાં આવ્યું બરોબર કયું ચિહ્ન મૂકવું જો બંને બાજુ સરખી સંખ્યા હોય ધારો કે આ બાજુ માઇનસ બાર હોય આવી રીતના વચ્ચે બોક્સ હોય અને આ સાઈડે માઇનસ બાર હોય આ બંને તો સરખું કહેવાય કે નહીં અહીંયા હું મૂકવાનું બરાબર બંને સરખું છે એટલે બરાબર ખ્યાલ આવી ગયો નાના મોટું હોય તો શું આવશે લેસ ધેન ગ્રેટર ધેન બરાબર તમારે સંખ્યા ચેન્જ નથી કરવાની સંખ્યા તો જે છે જે બાજુ લખી જ લખવાની તમારે ધારો કે આવી રીતના હોય માઇનસ ચાર આ બાજુ આવ્યા હોય અને ધારો કે માઇનસ બાર આ બાજુ હોય અને વચ્ચે આવી રીતના હોય તો આપણે શું કરવાનું ચલો મોટી સંખ્યા કઈ થાય આ મોટી સંખ્યા બાજુ મોટું ખુલ્લું રાખો ખ્યાલ આવી ગયો તમારે તો જે સાઈડ જે સંખ્યા આપેલી હોય એમ જ લખવાની છે બરોબર તમારે ખાનામાં ખાલી ચિહ્ન ફેરવવાના છે ચલો અહીંયા સુધી ક્લિયર બધાને ચલો હવે ચલો સરસ મજાનો એક્વાઇડ આપેલો છે ચલો આપણે એક્વાઇડ અને સોલ્યુશન તમારી જાતે જ કરવાનું છે હિંટ હું તમને આપી દઉં છું કઈ રીતના કરવાનું છે એટલે અહીંયા તમારું સ્વાધ્યાય 1.1 પૂરું થાય ચલો દસમો દાખલો છે ચલો પાણીની ટાંકીની અંદર એક વાંદરો આપેલો છે વાંદરો તો આપેલો નથી પણ એક વાંદરો છે
चलो जो पानी की टाकी के अंदर पगथिया आवेला छे बराबर है पानी की टाकी छे એની અંદર એક પગથિયા આવેલા છે એક વાંદરો એક વાંદરો સૌથી ઉપરના પગથિયા ઉપર બેઠો છે બરાબર વાંદરા હોય ત્યાં બે બરાબર આ ડાબડા ચલો ધ્યાન આપજો અહીંયા જો શું કહેવા માંગે છે દાખલા અહીંયા સમજ આવી રીતના પગથિયા હોય एक वाइंदरो पानीना सौथी उपरना एक पहला तो पगथिया आपेला छे हवे अहींया वाइंदरो बैठो छे भाई अहींया छे वाइंदरो क्या छे अहींया छे बराबर चलो જો અહીંયા વાંદરો બેઠો છે પગથિયા ઉપર સૌથી ઉપરના પગથિયા ઉપર ચલો હવે પાણીનું સ્તર છે ને નવમા પગથિયા ઉપર છે બરોબર પાણીનું સ્તર છે આવી રીતના પહેલું પગથિયું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું બરોબર આવી રીતના તમે ચાલ્યા જાઓ આ પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું આ છઠ્ઠું આ સાતમું આઠમું ચલો અહીંયા હું શેર અંતનું નામ એવું પગથિયું બનાવું અને આ નવમું પગથિયું ચલો જોજો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું અને નવમું પાણીનું સ્તર અહીંયા છે આ નવમા પગથિયે ચલો તો તમને કીધું છે ચલો હવે અહીંયા ધ્યાન આપજો ખાસ One minute. ચલો બે મિનિટ હોલ્ડ કરજો ત્યાં સુધી રકમ આગળ વાંચો બધા બરોબર જો વાંચરો અહીંયા બેઠો છે વાંચરો ક્યાંય જાય નહીં એનું ધ્યાન રાખો ચલો ચલો બધાને ખ્યાલ આવી ગયો હવે શું કહે છે વાંદરો હોય એટલે ભૂતકા તો મારવાનો જ છે બરોબર હવે જો પેલું વાંચો તે એક કુદકામાં ત્રણ પગથિયા નીચે આવે અને પછીના કુદકામાં બે પગથિયા ઉપર આવે છે સમજો તો કેટલામાં કુદકે પાણીના સ્તરે પહોંચે જો શું કહે છે વાંદરો હોય એટલે પહેલાથી ખબર જ હોય આપણને અળવો તો હોય જ થોડો પહેલા શું કરે એક કુદકો મારે એટલે ત્રણ પગથિયા નીચે આવે એક બે અને ત્રણ અહીંયા આવે એક કુદકામાં ક્યાં આવે અહીંયા આવે સમજો એક કુદકો મારે એટલે એક બે અને ત્રણ પગથિયા નીચે આવે પેલા કુદકામાં અહીંયા આવે કેટલા નંબર નું આ વાસ્તવની અંદર ચોથું પગથિયું થાય સમજો જો આ પહેલું આ બીજું પગથિયું આ ત્રીજું આ ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમો અને અહીંયા નવમું છે ચલો જો એક કૂદકો મારે એટલે અહીંયા આવે કે નહીં પછી શું થાય પછીના કૂદકે પાછો બે પગથિયા ઉપર જાય અહીંયા આવ્યો વળી પાછો અહીંયા આવે ક્યાં આવે અહીંયા આવે આ પેલો કૂદકો સમજો જો અહીંયા લખું છું કૂદકો અને અહીંયા લખું પગથિયા પેલો કૂદકો મારે એટલે કેટલા નંબરના પગથિયા આવે તો કે ચાર નંબરના પગથિયા જો તમારે કઈ રીતના ગણતરી કરવાની પછીનો કૂદકો બે પગથિયા ઉપર આવે એટલે આ પહેલું પગથિયું આ બીજું પગથિયું આ ઉપર આવ્યો એટલે પાછો ક્યાં આવ્યો બે નંબરના પગથિયા આ બીજા કૂદકે ક્યાં આવે બે નંબરના પગથિયા ચલો બીજા કૂદકે ક્યાં આવ્યો બે નંબરના પગથિયા આવ્યો સમજો હવે વાંચે કે ના ચલો
એક પ્રોસેસ પૂરી થઈ ગઈ હાલો હવે અત્યારે વાંધો ક્યાં છે તો કે બાઈ અહીંયા છે ચલો અહીંયા આ સ્ટાર્ટ કરું છું હવે પાછો કૂદકો મારશે એટલે ત્રણ પગથિયા ક્યાં આવશે નીચે આ 1 2 અને 3 સમજ લો જો ત્રીજો કૂદકો મારે એટલે પાછો હોય ક્યાં અહીંયા આવે આ પાંચ નંબરના પગથિયે વળી પાછો કૂદકો મારે એટલે બે પગથિયા ઉપર જાય એટલે પાછો ક્યાં આવે ચોથા પગથિયે તો કે ત્રણ નંબરના પગથિયે સમજ લો ત્રણ નંબરના પગથિયા આવે ચોથા પગ ચોથો કૂદકો મારે એટલે બરોબર એટલે હવે ક્યાં આવ્યો અહીંયા આવ્યો વાસ્તવમાં શું થાય બે કૂદકા મારે ને એટલે એક જ પગથિયું નીચે આવે જો કારણ કે તે નીચે જાય વળી પાછો બે ઉપર આવે એટલે આ વાસ્તવમાં શું થાય આ એક એક પગથિયું બરોબર બબ્બે કૂદકે કીધું એક એક પગથિયું નીચે આવે તો હવે તમને એવું કીધું છે કે તો તે પાણીના સ્તરે કેટલામાં કૂદકે કૂદ છે બરોબર આ રીતના લખતું જવાનું બરોબર ન ખબર પડે ને તો જો આવી રીતના સરળતાથી લખતું જવાનું કે ભાઈ અહીં કૂદકા લખવાના ને પગથિયા લખવાના ભાઈ એટલામાં પગથિયા એટલામાં પગથિયા ખ્યાલ આવી ગયો આખી વાત કઈ રીતના છતાં પણ ન સમજાય તો જુમુબા પૂછી લેજો બરોબર ચલો હવે શું કહે છે પ્રશ્ન નંબર 2 પાણી પીધા પછી પાછો ફરે છે આ માટે તે ચાર પગથિયા ઉપર કૂદકો મારે ને તે પછીના દરેક ચાલમાં બે પગથિયા નીચે કૂદકો મારે જો શું કહે છે પાછો ઊંધો થાય પછી પાછો તમારે બીજા પ્રશ્ન માટે લખવાનો પગત કૂદકો પગથિયા પછી હું કહે છે જો પાણી પી લે બરોબર પછી હું કરે ચાર પગથિયા ઉપર કૂદકો મારે હવે તો પાણી અહીંયા હોય એટલે ઉપર કૂદકો મારે ઉપર આવવાનો એટલે અહીંયા હોય એટલે 1 2 3 4 પેલે કૂદકે અહીંયા આવે પ્રશ્ન નંબર 2 હો એમાં પેટા નંબર પછી હું કરે પછી પાછો દરેક ચાલમાં પાછો 2 નીચે આવે ખ્યાલ આવી ગયો વળી પાછો 4 ઉપર જાય વળી પાછો 2 નીચે આવે આમાં કેમ થતું હતું એવી રીતના ચલો પછી જુઓ નીચેની તરફના પગથિયાની સંખ્યાને ઋણ પૂર્ણાંક દર્શાવી અને ઉપરની તરફના પગથિયાને ધન પૂર્ણાંક દર્શાવીએ તો તેની ચાલને દર્શાવવા માટે ભાગ 1 અને ભાગ 2 દ્વારા નીચેની બાબતો પૂર્ણ કરો તો જો હવે તમને એવું કીધું છે નીચે તરફ આવે ને કૂદકો મારે ધારો કે પહેલો કૂદકો મારે તો કેટલા પગથિયા આવે તો કે ભાઈ ત્રણ પગથિયા બરાબર આ પગથિયા નંબર છે પગથિયા નંબર છે મતલબ કે પગથિયાની સંખ્યા બરોબર ધારો કે પહેલા કૂદકા ઉપર કેટલો આવે તો કે ભાઈ માઇનસ 3 ત્રણ પગથિયા નીચે આવે આ 1 2 અને 3 તો જે નીચે આવે ને એને ઋણ ગણવાના નીચે આવે એને શું ગણવાના ઋણ લેવાના વળી પાછો બે પગથિયા ઉપર જાય તો એને શું ગણવાના ધન ગણવાના બરોબર તો જો તમારો જવાબ હકીકતમાં ક્યાં આવવો જોઈએ અહીંયા આવવો જોઈએ આ 9 આવવા જોઈએ આવી રીતના તમે કરશો ને બરોબર જો આવી રીતના તમે કરો વળી પાછા માઇનસ 3 વળી પાછા પ્લસ 2 વળી પાછા માઇનસ 3 પ્લસ 2 માઇનસ 3 પ્લસ 2 આવી રીતના તમારે લખતું જવાનું બરોબર આ પહેલો કૂદકો એટલે માઇનસ 3 પગથિયા નીચે આવ્યો બીજા કૂદકાએ જો અહીંયા લખતો જાઓ અહીં પહેલા પગથિયે માઇનસ 3 બીજા પગથિયે પ્લસ 2 આવે ઉપર આવે બીજા કૂદકે ઉપર આવે આ હું પહેલા ભાગની વાત કરું વળી પાછો માઇનસ 3 વળી પાછો પ્લસ 2 આવી રીતના તમારે કરતું જવાનું છેલ્લે જોવાનું બરાબર ટોટલ કરવાનું આ બધાનો સરવાળો કઈ કેટલો આવે છે આવી રીતના આખે આખું વાંદરાનું સ્ટ્રક્ચર છે મતલબ કે વાંદરો છે કે આવી રીતના ક્યાંય પગથિયાની વળી પહેલા નીચે આવે વળી પાછો ઉપર આવે નીચે આવે ઉપર આવે ખ્યાલ આવી ગયો કઈ રીતના વાંદરો આવે છે આવી રીતના લખવાનું બરાબર છતાં પણ જે આની અંદર કોઈને ન સમજાતું હોય તો જ્યારે આપણે ઝૂમ ઉપર લાઈવ થઈએ ત્યારે મને પૂછી લેજો ચાલો અહીંયા આપણું સ્વાધ્યાય 1.1 પૂર્ણ થઈ છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદરથી સ્વાધ્યાય 1.2 આપણે શરૂ કરીશું બરાબર શાંતિથી વ્યવસ્થિત ચાલો